शहीद स्मारक ट्रस्ट द्वारा 1971 में भारत पाकिस्तान की लड़ाई में बलनोई नामनी पहाड़ी पाकिस्तान ने कब्जे करी हती, ते लड़ाई करी पाछी मेळवेल हती, जेनी स्मृति में बलनोई डे 2022 ओनर ऑफ द डे नी उजवणी राजकोट खाते करवामां आवी हती। आ लड़ाई में शहीद थयेला जवानों ने श्रद्धांजलि आपवामां आवी हती। छेल्ला 6 वर्ष थी बलनोई शहीद स्मारक ट्रस्ट द्वारा आ दिवस नी उजवणी करवामां आवे छे। अहेवाल विजय मकवाणा। मारुं नाम भरत कुमार, अमे 9 રાજપૂતના રાઇફલના બહાદુર જવાનો વિશે બહુ જાણકારી હતી। અમે તો રિટાયર્ડ 1971ના જે માણસો રિટાયર્ડ થઈને આવી ગયા છે તેની એક સન્માન માટે આ કાર્યક્રમ શરૂ કરેલો હતો અહીંયા, અને તેના પરિવારને કોઈ પ્રોબ્લેમ હોય તે જાણવા મળે તથા એકબીજા જૂના અને નવા જે આપણે ઓળખતા પણ નહોતા એ માણસને મળવાનો એક લાવો મળ્યો, એના પાસેથી કંઈક શીખવા મળશે આપણને, એ માટે આ કાર્યક્રમ અમે શરૂ રાખીએ છીએ। બીજા લોકોને એ સેવા કરી કે નવા જે અત્યારની યુવા પેઢી છે તેને જે દેશના ગૌરવ હતું પહેલાં 1971માં કઈ લડાઈ થઈ તે આ પ્રસંગને જોઈને કંઈક શીખી શકે છે, કારણ કે અમારે જે ઇતિહાસ હોય તેને કોઈ કાર્યક્રમ અમે રજૂ કરીએ છીએ અમે। ઓકે, વનરાજ ચેજાલા, સુરેન્દ્રનગર જિલ્લો ખાટડી, મૂળી તાલુકા। 71ની લડાઈમાં અમે હતા, પરિસ્થિતિ બહુ કઠિન હતી। અમારા ભાઈઓ મિત્રો જે હતા અમારી સાથેના, મારી કંપનીના 4 માણસ દેવ થઈ શહીદ થઈ ગયા હતા, જે 4 શહીદનો અમે બોડી ડેડ બોડી લાવી ન શક્યા, અમારે ત્યાં પાકિસ્તાનની અમદાવાદને મૂકવી પડી હતી। બહુ પરિસ્થિતિ કઠિન, એટલે જલબ કઠિન હતી એમ, કારણ કે એ વખતના વેપન આશે તે છે ઘણા ઓછા હતા, અત્યારે બધું ટેકનોલોજી વધી ગઈ, આશે તે છે બધો ફારફેર ઘણો થઈ ગયો, અને ત્યાર પછી 9th રાજરીફના જેટલા હતા રિટાયરમેન્ટ અમારે સુરેન્દ્રનગર, રાજકોટ કે જામનગર કોઈ ટોટલી 9th જેટલા છે, અને અમે અમિત રામભાઈ અને ઈબાણે અમે બધા ભેગા થઈ છીએ, અને કુટુંબ સહિત અમે એને માનીએ છીએ કે અમારું કુટુંબ જ છે આ, કે હર વર્ષે આ રીતે ભેગા થાય અને હર વખતે અમને સાથ મળે, અને બધેથી અમને સાથ મળેલો જ છે। જય હિન્દ। જય માતાજી, રામ રામ। હું રાજેન્દ્રભાઈ પંડ્યા, એક્સ આર્મી, રાજપૂતોના રાઇફલ્સ। આજે જે અમારે 1971માં જે ભારત પાકિસ્તાનની લડાઈ થઈ હતી એમાં એક બલ્લોય નામની પહાડી જે પાકિસ્તાને કેપ્ચર કરેલી હતી એ સમયમાં અમે લોકોએ પાછી મેળવેલી, યુદ્ધ કરી, લડાઈ કરી, અને એનો જે ઓનર ઓફ ડે ભારત સરકાર તરફથી પણ અમને મળેલ છે એની આજે અમે ઉજવણી કરીએ છીએ, અને બધા જે 71માં શહીદ થઈ ગયેલા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અને અમે દર વર્ષે આનું બહુ સારું શ્રદ્ધાંજલિનું આયોજન કરીએ છીએ। આપે જે ચાલુ કર્યું હતું તે ક્યાં પર્પઝે કર્યું હતું અને સેના માટે? આ ભારતીય સેનાનો ઇતિહાસ છે। આ 1971માં જે અમને આ એવોર્ડ મળેલો છે, ઓનર ઓફ ડે મળેલો છે, એ ત્યારથી ભારતીય સેનામાં દર વર્ષે કરતા જ હોય છે, 1971 પછી ચાલુ જ છે, પણ અમે અહીં રાજકોટમાં છેલ્લા 6 વર્ષથી કરીએ છીએ, અને આજની નવી આવનાર નવી પેઢીને એ મેસેજ જાય કે શૌર્ય, શક્તિ, દેશ માટે મરી મીટવું, આ બધા આ લોકોને નવી પેઢીને ખબર પડે, એટલા માટે આપણે અહીંયા રાજકોટમાં અમે માજી સૈનિકો બધા 9th રાજરીફના ઓલ ગુજરાતના બધા આનું આયોજન કરીએ છીએ, અને અમારું ટ્રસ્ટ પણ બનેલું છે બલનોઈ શહીદ સ્મારક ટ્રસ્ટ। અમારી સંસ્થામાં બધા માજી સૈનિકો જ છે, 9th બટાલિયન રાજપૂતાના રાઇફલ્સના જવાનો જ છે, અને બધા પૂરો સાથ સહયોગ આપે છે।